નમસ્કાર મિત્રો, મહેફિલ ઇન લોકડાઉનમાં આજે આપણે માણશું હાસ્યકાર, કેળવણીકાર, ચિંતક, બહુમુખી પ્રતિભાના ધની સાંઈરામ દવેને. નમસ્કાર દોસ્તો, હું છું સાંઈરામ દવે અને નોબત પરિવાર વતી આપ બધાને આવકારું છું. વર્ક ફ્રોમ હોમ બધા કરે છે અને હું પણ મારી જવાબદારીના ભાગરૂપે જોક ફ્રોમ હોમ કરી રહ્યો છું. 21 દિવસનું આ લોકડાઉન આપણી અંદર ઉતરવાનો, આપણા પરિવારની સાથે રહેવાનો, સંવેદનાઓને વધારે મજબૂત કરવાનો અને દેશ માટે ઘરે બેઠા બેઠા દેશભક્તિ કરવાનો આવો મોકો આપણે ઈચ્છતા નથી કે બીજી વાર આવે, પરંતુ હવે આવી જ ગયો છે તો એને કોઈસે રાખીએ અને ફરિયાદોથી રોયા કરવા કરતાં એને કેવી રીતે એન્જોય કરી શકાય. તો બહુ બધાને ખબર પડી ગઈ છે કે કરોડોની મિલકત હોય, 4-4 ગાડીઓ, 4-4 બંગડીઓવાળી હોય એ પણ પડી રહી છે, 4-4 માણસો કામ કરતા હોય એ બધાને ઘર ભેગા કરી દેવાના, મોંઘામાં મોંઘી લિફ્ટ ફ્લેટમાં નખાવી હોય કે બંગલામાં નખાવી હોય, લિફ્ટમાં જતા બીક લાગે છે, બાથરૂમમાંથી ડ્રોઈંગ રૂમ, ડ્રોઈંગ રૂમમાંથી રસોડું ને રસોડામાંથી પાછા બાથરૂમ, બાથરૂમમાંથી પાછા ડ્રોઈંગ રૂમ અને બેડરૂમ, આ 4 ડેસ્ટિનેશન સિવાય કોઈ ક્યાંય જાતું નથી. જિંદગી લુંગી જેવી થઈ ગઈ છે, ક્યાંય કોઈને ચેન જ નથી. ત્યારે ખરેખર કવિઓએ લખેલી વાણી સાચી લાગે છે કે જીવ શાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં, મોર જીવ શાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં, એ તારે રેવું ભાડાના મકાનમાં. આપણે કેવા માણસો છીએ સાહેબ, આપણે જાણે આખી જિંદગી ને હો હો વરો લગી આ ધરતી ઉપર રહેવાના હોય ને એમ પાથરણા પાથરીને બેઠા હતા, એટલે ભગવાનને એમ થઈ ગયું, પ્રકૃતિને એમ થઈ ગયું કે લે જરાક આને ભાન કરાવવું કે આટલી જ વાર લાગે. કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે સવારે 8:42માં જેની ઘરે 4-4 નોકર હતા એ રાત્રે 8:42એ કોકની રાવટીમાં, કોકની છાવણીમાં થાળી લઈને ઊભા હતા. સમય બદલતા આટલી જ વાર લાગે. કંડલાનું વાવાઝોડું ગુજરાતીઓએ જોયું છે, કચ્છનો ભૂકંપ ગુજરાતીઓએ જોયો છે, સુરતમાં પ્લેગ અને સુરતના પૂરને ગુજરાતીઓએ આમ નજરથી બરાબર નજીકથી જોયું છે. મારા પિતાશ્રી પાસેથી સાંભળ્યું કે કડકડિયું આવ્યું હતું પહેલાંની જમાનામાં, જ્યારે બાપુજી નાના હતા ત્યારે, એટલે 50 વર્ષ પહેલાં, જ્યારે કડકડિયામાં લોકો હું કામ મરી ગયા ત્યારે તો મેડિકલ સાયન્સ આટલું હતું નહીં. તો આવી મહામારી 50 વર્ષે 20 વર્ષે આવતી જ રહે છે, પણ ત્યારે શું થાય કે કચ્છમાં એક જગ્યાએ તકલીફ પડી હોય ને તો ગુજરાતના બીજા બધા પ્રદેશો સલામત હોય, એટલે સૌરાષ્ટ્રથી માંડીને, ઉત્તર ગુજરાતથી માંડીને, મુંબઈથી માંડી અને બીજા એને હેલ્પ કરે. છેવટ આખા ભારતમાં સુનામી આવ્યું હોય ને તો અમેરિકાથી આપણા ગુજરાતીઓ કે હિન્દુસ્તાનીઓને હેલ્પ કરે. જ્યારે પહેલી વાર એવો સમય આવ્યો છે કે હેલ્પ કરવાવાળા ઇફેક્ટેડ છે અને અહીંયા પણ કોણ કોની બહુ, જોન એલિયાનો એક બહુ સરસ મજાનો શેર છે કે અબ કિસી કો કિસી સે કોઈ ખતરા નહીં હૈ, અબ કિસી કો કિસી સે કોઈ ખતરા નહીં હૈ, ક્યોંકિ સભી કો સભી સે ખતરા હૈ, સભી કો સભી સે ખતરા હૈ. ઇટ મીન્સ કે અત્યારે તો હવે છીંક ખાઈ તો કેટલી નોર્મલ બાબત છે યાર. છીંક વખતે એવું કહેવાય છે, સાયન્સમાં આપણે ઉતરવું નથી કારણ કે આપણે કાંઈ સાયન્સના માણસ નથી, અને અંદરથી પ્રેશર એટલું બધું આવે છે કે છીંક રોકો તો ડેથ થઈ જાય તમારી, રોકી જ ન શકાય છીંક. જો કોઈ મોઢે આંટો મારી દે મરી જાય. છીંક બહુ નેચરલ વસ્તુ છે, એને બદલે છીંક ઉપર પ્રતિબંધ આવી જાય કે ભાઈ છીંક ખાઓ ને. અત્યારે ઘરમાં ડૉક્ટર છીંક ખાઈને હોસ્પિટલમાં તો કમ્પાઉન્ડર ભાગી જાય એમ છે, ખરેખર છોકરા છીંક ખાઈને તો માસ્તર ભાગી જાય એમ છે, પોલીસ સ્ટેશનમાં કેદી છીંક ખાઈને તો પીઆઈ ભાગી જાય એમ છે. એવા સમયમાં પોતાના જીવને જોખમમાં મૂકીને જે પોલીસમેન, જે ડૉક્ટરો, જે નર્સ, જે પેરામેડિકલ સ્ટાફ્સ, ફાયરવાળા, કોર્પોરેશન, તંત્ર, અધિકારીઓ, પદાધિકારીઓ સાહેબ જે સલામ માગી લે, એવા શિક્ષકોએ પણ એટલી જ મહેનત કરી. ઘરે ઘરે જઈને કોરોના કોને થયો છે એ જીવના જોખમે જેને ગોતા જ, જે સફાઈ કામદારોએ કામ કર્યું છે, જે ખેડૂતોએ આ સમયમાં વાવવા નીકળ્યા છે કે ભાઈ લોકો જમશે શું, આ થાળી વગાડી તો હકશે પણ થાળીમાં ખાવા માટે જોશે ને કાંઈ, એ બધાને એક કલાકાર તરીકે સલામ કરવાનો, બધાએ પોતાની જવાબદારી નિભાવી છે અને આપણે બધાએ જેટલા અત્યારે મારી વાત નોબતના પેજ ઉપર સાંભળી રહ્યા છે બધાએ ઘરે રહી અને પોતાની ફરજને નિભાવી છે ત્યારે આંખો કે પડદે નમ હો ગયે बातों के सिलसिले कम हो गए। एक सरस मजानो शेर, आंखों के पर्दे नम हो गए, बातों के सिलसिले कम हो गए, पता नहीं गलती किसकी है, पता नहीं गलती किसकी है, वक्त बुरा है या बुरे हम हो गए। खरेखर एक मुद्दत से आरजू थी फुर्सत की, एक मुद्दत से आरजू थी फुर्सत की, मिली तो इस शर्त पे कि किसी से न मिलो। માણા પોતાનું જાણે થઈ ગયું હોય ને એમ કરીને બેસી ગયો તો બધું એવી સાઈડ કાપવાની ભગવાનની, જ્યારે તમે સાઈડ કાપવાની કોશિશ કરો ને ત્યારે આવું કાંઈક ભગવાન ના આકડું સેમ્પલ યુ મૂકી, આ તો જો કે બહુ મોટું સેમ્પલ યુ છે ફ્રેન્કલી સ્પીકિંગ, પણ ભગવાનની સાઈડ કાપવા, એટલે ભગવાને આપણને મૂછ્યું ને દાઢીઓ આપી, આપણે એની સાઈડ કાપવા શું કર્યું, અહીં ડામર રોડ ફેરવી દીધો। હવે આમાં કાંઈ વેટ ટેક્સ છે મને એમ તો કહો, આમાં કોઈ ટેક્સ તો ભરવાના છે નહીં, તો આને હું કામ ભાઈ સાહેબ કાઢી નાખો છો બધાએ, પુરુષોએ કાઢવા માંડ્યા। બોલો ભગવાને આપણને જે વસ્તુ આપી, ભગવાને શું કીધું આપણે જૈનમાં ને ત્યારે ભગવાને આપણને દાંત નથી આપ્યા, તમે માર્ક કરજો, કારણ કે ભગવાનને ખબર હતી કે આણે જન્મી અને માના થાનુંલે વળગી અને માતૃત્વનો અહેસાસ મેળવવાનો હોય એટલે દાંત ન આપ્યા જેથી આપણે દૂધ પી શકીએ। પછી આપણને ઝીણા ઝીણા દાંત આપ્યા, દૂધિયા દાંત એને કહેવાય, ખબર છે ને, એ દૂધિયા દાંત એ આપ્યા એ થોડાક વર્ષમાં પડી જાય, કારણ કે ભગવાનને ખબર હતી કે આ હાલતા ચાલતા શીખશે ને એટલે નંગ પડશે હઠો, અને પડે અને દાંત તૂટી જાય તો આ મોટો થશે ને આની સગાઈ નહીં થાય। ભગવાને કેટલું ધ્યાન રાખ્યું છે કાકા આપણું, ખરેખર આની 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 દાંત તૂટી જાય એવા મૂર્તિ એની સગાઈ ન થાય એટલે એ દૂધિયા દાંત આપ્યા કે જે તૂટી જાય પડી જાય તો લાગે બાગે તો એ કાંઈ થાય નહીં। પછી ખીપા આપ્યા, ખીપા આટાણે મારે ને તમારે છે ને એવા, એમાં આપણે જે દીઓને ભળી જાય મોઢામાં નાખો એ ખાઈ જાય, એ ખીપા છે ને 50-60 વર્ષ લગી એમને એમ રહીએ, 60 વર્ષે પાછા દાંત છે ને ધીમે ધીમે 1-1, 2-2, 3-3, 4-4 કરતા ઉપડી જાય। એ પાછા ભગવાન દાંત હું કામ લઈ લે ને એ બહુ સમજવા જેવું છે મારા વાલા। જન્મતા વખતે દાંત નથી આપતા ભગવાન, અને જ્યારે કોઈ માણસ વિયો જાય ને ત્યારે દાંત પર ચોકઠું ફિટ કરાવે, એ આપણે એની સાઈડ કાપી કહેવાય, ચોકઠા ફિટ। એક કાકા તો બેઠા હતા ને જમતા તમારી બાજુમાં, તો દાળ ભાત મગાવ્યો મેં, કેમ કાકા દાળ ભાત, મને કે ચોકઠું ઘરે ભૂલી ગયો છો, ચોકઠું ઘરે ભૂલી ગયો છો। અરે મેં કીધું બહુ કહેવાય યાર, તો તમારી બાજુની ટેબલ ઉપર એક ભાઈ બેઠો હતો ને કે ઉભા રહ્યો કાકા મારી પાસે ચોકઠું છે, એમ કરીને એને થેલીમાંથી એક ચોકઠું કાકાને આપ્યું, કાકાએ ફિટ કર્યું, એમ કાંઈ કોકના ચોકઠા કોઈને થોડા ફિટ થાય એટલે કે નથી થતું ભાઈ મોટું પડે છે, ઉભા રહ્યો કે બીજું ચોકઠું આપ્યું, એટલે વળી પાછું કાકાએ પહેર્યું કે ભાઈ આ નાનું પડે છે, ઉભા રહ્યો ત્રીજું આપ્યું, હું જોતો રહ્યો આ ભાઈ ભાઈ ચોકઠા કેટલા છે, ત્રીજું ચોકઠું આપ્યું અને કાકા આ બરાબર કે કાકા તમે જમી લ્યો, ટેસ્ટથી કાકાએ જમી લીધું, ચોકઠું ધોઈને દાંત કાઢતા કાઢતા હું જોતો રહ્યો, કાકાએ ઓલા વડીલને કીધું કે તમે દાંતના ડૉક્ટર છો, એટલે કે ના કાકા હું દાંતનો ડૉક્ટર નથી, સ્મશાનમાં ચોકીદાર છું। ઉલટી કરી હો મેં, ઓલા કાકાએ બે ભાગો કીધું યાર, પણ ગમે એના ચોકઠા ગમે આ ફિટ થઈ જાય એવો સમય છે, ત્યારે ભગવાન આપણને મરણ વખતે મરતા પહેલાં દાંત કાઢી નાખે છે, કારણ કે એ જે 60 વર્ષે ભગવાન દાંત પાડી નાખે છે ને એનું મોટું કારણ એ છે કે ભગવાનને ખબર છે કે નહીંતર આ કાકો ખાવાનું બંધ કરશે નહીં એટલે લઈ લે છે। પણ આપણે કહેવા એ જાણે મારું મકાન એને કર્યા રંગ રોગાન, એ જાણે મારું મકાન એને કર્યા રંગ રોગાન, જાણે કાયમ લીધું છે, જાણે કાયમ લીધું છે વેચાણમાં, વેચાણમાં તારે રહેવું ભાડાના મકાનમાં, હોરે જીવ શાને ફરે છે ગુમાનમાં, ગુમાનમાં તારે રહેવું ભાડાના મકાનમાં। એટલે કે ભાઈ આપણે કાયમી જીવવાના છીએ, આવા વહેમમાં ન રહેવું, આ બધી ગાડીઓ પડી રહી, બધી પ્રોપર્ટી બેંકમાં બેંકમાં રહી, ઘરે ઘરવાળી કામ લાગશે, છોકરા કામ લાગશે, પરિવાર જ આપણને કામ લાગશે। એટલે ઉમાશંકર જોશીના શબ્દો જો તમને કદાચ યાદ હોય તો કે હે માનવ સમજીને પાછો ફર, હે માનવ સમજીને પાછો ફર, વિશ્વનો છેડો છે તારું ઘર। જી હા, અને આ હાવ સાચી વાત સાબિત થઈ ગઈ। ગણાય કે આઈપીએલ બંધ થઈ ગયું ને આઈપીએલ આ વખતે કેન્સલ થશે, ના ભાઈ ના, આઈપીએલ ચાલુ જ છે, પણ આઈપીએલનો અર્થ બદલી ગયો, ઇન્ડિયન પોલીસ લીગ। બટા જટી ચાલુ છે. ખરેખર મને એમ થાય છે કે યાર દેશ માટે આટલા ખરાબ સમયમાં ઘરે રહેવાનું અમુક નંગને કહેવું પડે ને એના માટે લાકડીઓ મારવી પડે. એટલે મને એમ થાય છે કે આપણું જે આ લોકો માટે એનું બધું જ એજ્યુકેશન છે ને એ ફેલ થઈ ગયું કહેવાય ખરેખર. અને પાછું રામાયણ શરૂ થઈ ગયું, સવારમાં 9 વાગે રામાયણ, રાતે 9 વાગે રામાયણ, વચમાં પાછી મહાભારત અને શક્તિમાન. ઓહો, મને તો એમ લાગે છે કે રામાયણ ને મહાભારત ને શક્તિમાન ને પાછા કોકા લોકડાઉન પૂરું થશે ને મને તમને નિશાળ ભેગા ન કરે. હાલો એકડિયા બગડિયા પાછા એકડો ઘોટો એકડે એક બગડ. મને વાત યાદ આવી ગઈ, વચમાં પ્રૌઢ શિક્ષણ શરૂ થઈ ગયું. મારો જન્મ બહુ નાનપણમાં થયેલો, આ ત્યારની વાત છે. અમારા ગામડાઓ સુધી પ્રૌઢ શિક્ષણ આવેલું અને પ્રૌઢ શિક્ષણમાં બધા વડીલોને ખાલી એનું નામ લખતા શીખવવાના હતા અને સાદા 1 થી 10 એકડાને બોલતા શીખવવાના. તો એ પ્રૌઢ શિક્ષણમાં સાહેબ હોય ને એને રાતના ક્લાસ ભણાવવા જવાના. પંચાયતનો રૂમ હોય કાં તો વડલા હેઠે હોય ને બધા ટેકે ટેકે રૂમમાં બેઠા હોય, વિદ્યાર્થીઓ બધા હોય 80+ અને બધા બોલે એકડે અને બધા ભાભલાઓ બોલતા નજરે જોયેલો દાખલો, એક બગડે બે તગડે તણ હાથડે હાથ નવડે નવ એકડે મીંડે ગમ. આ ગમ મને હજી યાદ છે, કારણ કે એકડે મીંડે 10 આવે ને ત્યાં વડીલો ભાભલા બધા થાકી જાય. એકડે મીંડે ગમ બોલો. પ્રૌઢ શિક્ષણમાં અમારા ગામના એટલી મહેનત કરી અને એ લગભગ 40 જેટલા વડીલો હતા એને પોતાનું નામ લખતા 3 મહિનામાં શીખવાડી દીધું હતું. 3 મહિનામાં 40 વડીલોને નામ લખતા શીખવાડ્યા અને ત્યાં 22 વડીલોના નામ રેશન કાર્ડમાંથી જ નીકળી ગયા. પિચાકડા ભગવાનના ઘરને પ્યારા થઈ ગયા. તો દોસ્તો એવા સમયમાં મારો મુદ્દો એ છે કે ક્યારે વયું જવાનું છે એ ખબર નથી. અને એ મને તમને બરાબર ખબર પાડી દીધી. કોઈ સરસ મજાની કવિતા મને મોકલી. આટલી ટૂંકી સફર હોતી હશે, આટલી ટૂંકી સફર હોતી હશે, ઉમરો વટતા કબર હોતી હશે, ઉમરો વટતા કબર હોતી હશે, આટલી ટૂંકી સફર. ઓર શહેર બસાકર અબ સુકૂન કે લીએ ગાંવ ઢૂંઢતે હૈ, शहर बसाकर अब सुकून के लिए गांव ढूंढते हैं. बड़े अजीब है लोग, बड़े अजीब है लोग जो हाथ में कुल्हाड़ी लेके छांव ढूंढते हैं. जे लोग शहर में रायतो रायत गामडे पाछा आया है सौराष्ट्र भर में, सूरत थी कोक आया, कोक अमदावाद थी आया, कोक बधाय गाम भेगा थी गया. तमे जुओ जेने शहर तरफ दौट मूकी थी. जगजीत सिंह की पहली गजलनो शेर साचो साबित कर्यो कि अपने खेतों से बिछड़ने की सजा पाता हूँ, अपने खेतों से बिछड़ने की सजा पाता हूँ, अब मैं राशन की कतारों में नजर आता हूँ. जी हाँ, एम બધાય પાછા વયા ગયા છે. ત્યારે એ બધાને વિનંતી છે કે ગામડે આવ્યા છો, ગામડાએ તમને હાંચવા, મોતના મોઢામાંથી બચાવ્યા, તો હવે પાછા તમે શહેર ભેગા થાવ ને ત્યારે તમે તર છોડી દીધેલા મા બાપને પાછા લેતા જાજો. આ ક્યાંક મા બાપના આંસુઓ પડ્યા છે, ક્યાંક અબોલ પ્રાણીઓના આંસુઓ પડ્યા છે. એટલા માટે આ થઈ રહ્યું છે દોસ્તો. પ્રકૃતિ મને તમને જ્યારે સજા આપવા જતી હોય ત્યારે આપણે બધાએ ચેતવાનો સમય છે, ઘરે રહેવાનો સમય છે, જાગૃત થવાનો સમય છે, બહાર નથી નીકળવું તો અંદર ઉતરવાનો સમય છે. અને હા, ઘઉં આવી ગયા હોય તો એડિયું દેવાનો સમય છે, કેરી ખાવી હોય તો ઘરે રહેજો ભઈલા. જો હજી તમારે દિવાળી જોવી હોય, ઉનાળાનો જલસો કરવો હોય, આવતો ચોમાસું શિયાળું જોવું હોય તો ઘરે રહેજો દોઢા થઈને. આપણને કાંઈ ન થાય કરતા બહાર નીકળતા નહીં. પોલીસવાળા બહુ ધમ છે, મારી મારીને તોડી નાખે છે. સેનેટાઈઝર પછી આયોડેક્સના ભાવ વધવાના છે, લખી લેજો, બામના ભાવ વધવાના છે. ઘરવાળીને છોકરા એ આખા વાહા માથે ઘહી દેશે ને 3 દિવસે હરખાઈ થશે ને. બેઠા બેઠા રામાયણ નહીં જોઈ શકો અને મહાભારતે નહીં જોઈ શકો. દોસ્તો રામાયણ જોજો, પણ એમાંથી કોપી પેસ્ટ મારવાનું છે કુંભકર્ણને. જડીબુટી લેવા જો ગયા હનુમાનજી થઈને તો ગરુડ પુરાણ શરૂ થઈ જશે. ધન્યવાદ. નોબત સાંભળતા વાંચતા તમામે તમામ જામનગરીઓને વંદન સાથે. જામનગરનો ભાણેજ છું, ગાજરફળીમાં હવાઈ ચોકમાં મારું બાળપણ વીત્યું છે એટલે જામનગર મારા હૈયામાં છે કાયમને માટે. જામનગરનું કોઈ મળે ને તો મને આમ મામા કહેવાનું મન થાય. મામા બનાવતો નથી પણ મામા કહેવાનું મન થાય. ત્યારે ચેતનભાઈનો મને ફોન આવ્યો કે નોબત પરિવાર માટે તમે કાંઈક મને થોડુંક બોલી દો, એક સંદેશો. તો જામનગર જીવતું રહે, જાગતું રહે. કબીર સાહેબના આશીર્વાદ છે જામનગર, મારો ગુરુદ્વારો પૂજ્ય હરિરામ બાપા પણ જામનગરથી જ મને મળ્યા છે, એનો મને રાજીપો છે. વસંત પરેશ બંધુ જેવો એક સમર્થ હાસ્ય કલાકાર જામનગરે જ મારી આખી વિશ્વની યાત્રાને ખોલી છે દોસ્તો. તો એ ગાજરફળીનું હવાઈ ચોકનું બાળપણ હજી મારા અહીંયામાં વસે છે. તો ફરીને એક શેર કહીશ કે જેટલા મદદ કરે છે બધાને સલામ છે. ઉન લોગો કો ફરિશ્તો કે સલામ આતે હૈ, જો દૂસરો કી મુસીબતો મેં ઉસે કામ આતે હૈ. ધન્યવાદ. અમદાવાદ.